સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે જેત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલની સૈયા ગણી અંગાર પર હસતો રહ્યો આ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો કોઈના ઇનકાર કે ઇનકાર પર હસતો રહ્યો જે મળ્યો આધાર તે આધાર પર હસતો રહ્યો લીધા ફૂલો મળ્યા પથ્થર તેને પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો અને ભૌમિયા અન્યની સલાહ લેતો જોઈને દૂર જઈએ પાંગળી વણઝાર પર હસતો રહ્યો માઇક ટેસ્ટિંગ માટે બોલું છું સંભળાય છે ને આપણે પણ ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે ખાલી બંદૂકથી થી બે જણા બીવે ખાલી બંદૂક જેના હોય એ બીવે સામે નો પીવે તમે એમ વિચારો છો ને હવે આ શું બોલશે હું એ વિચારું તેજ સોને ચોપન વર્ષ પૂરા થઈ ગયા ચૌદ નવેમ્બર બે હજાર ત્રેવીસ અને મને સત્યાસીમું શરૂ થયું નવ ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પદ્મશ્રી એવોર્ડ મળી ગયા પછી મોદી સાહેબ મળવા આવ્યા આમ સીએમ હતા ત્યાં આઠેક વાર મારે મળવાનું થયું મને આવીને કે મારે યારે હાસ્ય મેળવ્યું કે શાહબુદ્દીનભાઈ કેમ છો મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય ચોરાશી ધ્યાન એટલે સાહેબે મને એમ કીધું કે તમે આ ગણતરી કરવાનું કેડીથી શરૂ કર્યું આપણે તો આપણું કામ કરવાનું એટલે ચોપન વર્ષ પહેલાં એક ધોન મનમાં સવાલ હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને સો ખૂટું મારીને બે માણી શકે એવું વિશુદ્ધ હાસ્ય સર્જું અને રજૂ કરવું એટલે આ પંચાવન વર્ષથી ચાલતો એક પ્રયાસ છે અને બીજી વાત એ હતી કે એમાં જીવતરની વાતો વણી લેવી માત્ર હસ્ય નહીં એનું આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પૂછ્યું એક યુવાન પત્રકારે કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ સાહેબ જીવનનો અર્થ શું છે એટલે આઈન્સ્ટાઈને કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ એટલે ઓલો નિરાશ થઈને હાલતો થયો એને પાછો બોલાવું કે યંગમેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યુર લાઈફ જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો અને બીજી વાત એ જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરો એક જેણો મને કે સારા કામમાં થોડાક પૈસા વાપરવા શું કરવું મેં કે જેના ઉછીના લીધે એના દઈ દો સારામાં સારું કામ આ છે આ વાત સાચી જો પીપા પાપન કીજીએ પુણ્ય કિયાશો બાર જો સે ના લિયા તો લીયાશો બાપ મને જો આશ્ચર્યની પ્રેરણા મળી હોય તો મહાત્મા ગાંધીજીમાંથી થયો ગાંધીજીને બે વાત યાદ રાખ્યા જેવી છે એમ કહેતા કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત અને બીજી વાત ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે ભગવાન મહાવીરે એમ કહેતા હોય કે જ્ઞાન વગરનું કર્મ અને કર્મ વગરનું જ્ઞાન બે વ્યર્થ છે એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે ગંભીરતામાં હાસ્ય પાછું આવે અને અબ્રાહમ લિંકન છે ને સેક્રેટરીને એક નોટ કરાવતો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે ઓલો સેક્રેટરી કે સાહેબ આ છે કોણ લિંકન કે મારા પત્ની છે મેરી ટોડ લિંકન બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ લિંકન કે નહીં નહીં ભૂલ મારી થઈ છે તમે કેમ માફી માગો છો હેનરી ફોર્ડ એણે એના સંસ્મરણો લખ્યા એકવાર ફોર્ડે લખ્યું મારી મોટર લઈને નીકળી પડ્યો સવારમાં ફરવા અને ઉપર આકાશ હતું નીચે રસ્તો હતો ખુશ્નમા વાતાવરણ હતું હું ગાડી હલાવી જતો એમાં અવાજમાં મીડ્યો ફેર પડવા થોડી વાર થઈ તો મોટર ખોટો ને ઊભી રહી મારી સમજણ પ્રમાણે મેં ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ ન થયો એમાં ખેડૂત એક નીકળ્યો ગાડું લઈને એટલે મેં એને વિનંતી કરી કે ભાઈ નજીકના ગેરેજે પહોંચાડી દઈશું હું લોકો પહોંચાડી દઉં એને દોરડું કાઢીને ફોર્ડની મોટર ગાડામાં એ બાંધી દીધી અને દરડીને લઈ ગયો ગામડાનું ગેરેજ પણ રિપેર કરી દીધું અને ફોર્ડ એનું બિલ ચૂક્યું આ ખેડૂતને એને દસ રૂપિયાની નોટ આપી દસ ડોલરની નોટ આપી એટલે એ કે મારા નથી જોતા ખેડૂતને દસ ડોલર આપ્યા તો કે મારા નથી જોતા ફોર્ડ કે ના લ્યો તમને વળી પાસે ના પાડીને એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો હું હેનરી ફોર્ડ છું ફોર્ડ મોટર કંપનીનો માલિક એટલે ઓલા ખેડૂતે એટલું જ કીધું કે સાહેબ તમે ગમે હો હું એટલું સમજું કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળ્યા અને આ વાત એને એના સંસ્મરણમાં લખી દો એટલે આટલી સરળતા હોવી જોઈએ જીવનમાં વૃદ્ધો છે બહેનો છે ભાઈઓ છે યુવાનો છે અને આ તો જગતભરની ખ્યાતનામ સંસ્થા છે આવી ખબર હોય તો એક બે વહેલો આવી જતા અહીંયા મલ્લિકાબેન જે છે ને એની ટીવી ચેનલ એક હાલતી એમાં મેં ઘણા કાર્યક્રમો હતા અને બેનને મળ્યો છું ઘણી વાર હમણાં જ આઠમી સપ્ટેમ્બરે સીએમ સાહેબે અમારા આઠ જણાનું સન્માન કર્યું એમાં કાર્તિકે હતા હા વિક્રમ સારાભાઈના સુપુત્ર મલ્લિકા એટલે વિક્રમભાઈ હતા ડૉક્ટર તેજસ પટેલ હતા હેમંત ચૌહાણ હતા કુમુદીની લાઠિયા હતા અને હું હતો એમાં દુનિયામાં ચાર કાર્ડિયોલોજીસ્ટ એવા છે કે જેણે એક એક લાખ ઓપરેશન કર્યા હોય એમાં એક તેજસ તેજસ પટેલ સાહેબ એટલે હું પહેલો મારો જ વારો હતો સીએમ સાહેબે સન્માન કર્યું મને મોમેન્ટો આપ્યો ને પછી મને કે તમે પ્રતિભાવ આપો એટલે હું માઇકમાંથી ગયો મેં એક પ્રસંગ વર્ણવ્યો ઘણા વર્ષ પહેલાં છે ને એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન છોપાવવાનું હું તો બહુ ખુશ થઈ ગયો એને તરત કન્ફર્મેશન લેટર મોકલી આપ્યો એ લોકોનો વિચાર બદલે એ પહેલાં પછી મેં વિગતવાર લેટ પત્રો વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ તોય મને એમ થયો કે પાગલખાનું તો પાગલખાનું આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય એટલે હું તો તૈયાર થઈને ગયો મને એમ કે આઠ દસ જણા તો હામાં આવશે મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને પધારો પધારો કરીને લઈ જાય છે ત્યાં કોઈ હતું જ નહીં મળે એની ઓફિસ મેં ગોતી બે જણા બેઠા હતા મેં કીધું મારો પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે જ્યાં બેઠોથી મને છે એનો સમારંભ અરે મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે મેં પત્ર બતાવ્યો બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ સેક્રેટરીને બોલાયો હાલો જલ્દી એક પ્રમુખ આવ્યા છે એમ સમારંભ ગોટે છે પછી સેક્રેટરી ખુદ આવ્યા એ કે આ છે ગોઠવો ટેબલ ગોઠવાનું ખુરશી ગોઠવાનું કર્યું કમઠાણ ભેગું અને પાગલ ખાના સમારંભમાં તો કોણ આવે એ પાગલોને તૈયાર કરીને સામે એક અતિથિ વિશેષ આવ્યા જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા એ અતિથિ વિશેષ ને હું પ્રમુખને પાગલ ખાનાનો સમારંભ થયો સર ભાઈઓ સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો અને પછી અટિથી વિશેષનું નામ બોલ્યા એટલે એ માય ખામે આવ્યો એને ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એની સંખ્યા ઉત્તરોત્તર વધે એ નાનકડા બીજમાંથી મોટો વટો વૃક્ષ બને આખા ગામને એની છાયામાં સમાવી દે મને નવાઈ લાગ્યું કે મને શું કરશે આની સંખ્યા વધારી મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કહો તો કે પાગલને મુક્તિપત્ર આપવાનું છે એનું વિતરણ તમારા ભરત હસ્તે કરવાનું એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું મેં હસ્તું મોટું રાખીને પાગલને આપ્યું આ હમણાં અમને પુષ્પ પુષ્પગુચ્છ મને આપ્યો ને એમ એટલે હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન જ નહોતો પણ મને એવી મૂર્ખાઈ હું મેં એ પાગલ ને પૂછ્યું મેં કીધું બીજું બધું ઠીક તમને પાગલ પણ છે કે મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું મને કે ત્રણ મહિના થાય છે પણ સારું થઈ જાય છે માટે દાખલ થઈ જાઓ દાખલ થવાની સલાહ મારું ગામ છે ને થાનગઢ છે અને સીએમ સાહેબ જ્યારે હતા મોદી સાહેબ સેમ હતા ત્યારે ચોટીલા અઢાર કિલોમીટર દૂર થાય ને મેઘાણીનું જન્મસ્થાન પાછું ચોટીલા છે મોદી સાહેબ ત્યાં પધારવાના હતા એટલે મેં રૂપાલા સાહેબને ફોન કર્યો મોદી સાહેબ ચોટીલા આવે મારે મળવું છે એમ ડેપ્યુટેશન હારેલું મને તમારે શું મોદી સાહેબનું કામ પડ્યું કામમાં કાંઈ નથી સ્થાનને તાલુકો બનાવવાનો અત્યાર સુધી ચોટીલા તાલુકામાં હવે થાનના તાલુકો બનાવો એટલું તો કે હું તમારા વતી કહી દઈશ સાહેબ અરે વાત કરાવી દે વાત ન થઈ પણ સાહેબે ગાંધીનગર આવીને ડિક્લેર કર્યું સ્થાનને તાલુકો જાહેર કરવામાં આવે છે એટલે તાલુકાના બધા લાભો અમને મળ્યા કલેક્ટર સાહેબની હોય એવી ઓફિસ તો મામલતદારની અને નવું થયું ને આખું રૂમ બન્યો છે ફર્સ્ટ ક્લાસ આઈટીઆઈનું બિલ્ડિંગ બન્યું હવે સર્કિટ હાઉસ બને છે એટલે આવા રહ્યા છે સંબંધો અને મારા ગામમાંથી જ મને પાત્રો એટલા બધા મળ્યા છે હજી ગામ તપાસ નથી કરવી પડી અને આમાં યુવાન વર્ગે છે આ જુવાનીઓ માટે મને લાગણી બહુ કારણ કે ભોળા હૃદય ના હોય જરાક કોઈ કશીને વાત કરે ને મન મોઢું દેખાડે ને તો ઘાસમાં એ ગાય હાલી જાય માલ્યા જાય કોકના સામાન માંડે ઉપાડવા કોકના છોકરા રમાડવા માંડે ખિસ્સામાં પૈસા હોય નહીં ને ઓર્ડર આપીને બેઠા હોય પણ આ બધું સહજ છે સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે અને હવથી વધુ એને જો ઉભરા આવતા હોય ને તો પ્રેમના ધીમા તાણું વાળા અહીં સુધી નેઠા બે જાય આનું નામ યુવાની છે અને એમાં ઘણા યુવાની વળી કાગળ પત્તર લખતા થઈ જાય અને એના ભાગમાં હોય સામેથી જવાબ આવે તો એને સ્વર્ગને આઠ મેન્ટનું જ છે ટું રહે બજારમાં જઈને ભારે મહિલા કાગળો ખરીદી આવે અને ઓલી જુદા જુદા કલરની સ્કેચ પેનો ડ્રોઈંગ પેઇન્ટિંગ થોડુંક ફાવતું હોય ને તો આની કોર ડાબી કોર વળી ચિત્ર બનાવ્યું હોય એટલે ડ્રોઈંગ પેઇન્ટિંગ જોવાની આને ફાવતું હોય ને તો સરોવરના વૃક્ષો દોર્યા હોય ને હે બરફના આગળ વળી સરોવરને સરોવરમાં એક હોડીને હોડીને બે બેઠા હોય આમાં ત્રીજું તો કોઈ હોય જ નહીં બને અને પછી હારામાં હારા અક્ષર કાઢીને લખ્યો આ શિક્ષકોએ માથા પઠાડ્યો સુધરે સુધરવાની શું લખું ત્રણ પ્રશ્ન પછી વર્ણન કર્યો મોટી જેવી તારી દંત પંક્તિઓ દીપશિખા જેવી નાસિકા કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો નિર્દોષ હરિણીની આંખો જેવી તારી આંખો મેઘ જેવો કેશકલાપ અને ચંદ્રમાં જેવું મુખારવીન પ્રિય પ્રિય તમે શું લખું આમ કરી પાંચ પાંચ પાના ભરી દે જો કે વર્ણન પ્રમાણેનું કાંઈ હોતું નથી પણ એ અવસ્થામાં લાગે એ અવસ્થામાં આવું બધું લાગે તો પરિણામ પછી કાગળના રંગ મંડે ઉડવા ઓલી રંગીન સ્કેચ પહેરું તો ક્યાંય ગોતી ન જડે હાલતા હાલતા અટકીને ઉભું રહેવું બોલ પેનનું ઠોઠું હોય હાથ વગું લખાણ ટૂંકા ને મુદ્દાસરના બની જાય કે અમે ખુશી મજામાં છીએ ને તમે હશો પૈસા મોકલતા રહીજો અમે તળાવની પાળે બેઠા હતા ને એમાં એક મિત્ર અમારો આવ્યો વિઠ્ઠલ એનું નામ આવતા અમે તો રોવા જ મીડ્યો હિબકે ચડી ગયો સાનો રે નહીં ત્યાં અડધી ઉધાર ચા મંગાવી પેલી વિઠ્ઠલને પીવરાવી મેં કે શું કામ આટલો બધો રોજ તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બાત હટ ના પાડે હું કન્યા પસંદ કરું મારી બા ના પાડે બોલો એટલે મેં એને સલાહ આપી મેં કે તારી બાર જેવો દેખાવ હોય એવો સ્વભાવ હોય એવા કપડાં પહેરતું ને એવી કન્યા પસંદ કરે મને કે એમ કર્યું મારા બાપા ના પાડે અને તમે તો અમદાવાદ જેવા શહેરમાં રહ્યો છો પણ ગામડા એ ક્યાંક સંકળાયેલા હેસ્યો ખરા અમારે અહીંયા ગામડામાં જે વરરાજો થયો હોય ને એનો બે દી એવો માભો જાળવવામાં આવે વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા હારે પછી ગરમ જલેબી કેટલી ભરીને ચા ગમે એટલો પીવે વરરાજ હમણાં તો એક હાથ તો કોઈ કહેવા નથી ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય જલેબી ઉકેલી મૂકે ત્રણ ચાર કપ તો ચા પી જાય પછી તમાકુવાળો પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે શેની જંગલ જવાની ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય પણ વરરાજો જંગલ જાય તો એ કોટ પહેર્યો હોય માથો સાફો હોય સાફામ પાછી કલગી હોય આમ બગડમાં તરવા જ હોય અને અણવર લોટો લઈને હાલે લોટા બોટા ન ઉપાડે એ તો છાતી કાઢીને આમ હાલે એટલું જ નહીં હોય ઢોલી આગળ ઢોલ વગાડતો જતો ધજવાંગ ભાગ ધ્વજ ગામ આખો જોઈ રહે વરરાજા જાય છે પછી અઢી વીઘાના ખેતરમાં એકલો બેઠો બીડી હળગાવી અમારો એક બીજો મિત્ર છે ધીરજલાલ કાપડિયા હવે એ બેમાં ગુજરાતીનો વિષય લઈને પાસ થનાર ગામનો પહેલો ગ્રેજ્યુએટ એટલે એનું સન્માન કર્યું અમે સ્ટેજ પાસે બે અને બધાએ એની પ્રશંસા કરી એમાં ધીરુ એ વળી ઊભા થઈને એક ભાષણ કર્યું પ્રતિભાવમાં એમાં તો આખા ગામમાં મંડી વાહ વાહ થવા બોલો નાચ આખી મંડી ડંકો દેવી ગયો આખા નાચમાં જીરનો અને સકપણના મંડ્યા કાગળ આવો પણ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે બોલા કે ગ્રેજ્યુએટ નથી તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું મને કોણ સમજ છે આવી વાડી ચડી ગયો ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં સાત વર્ષ ગયા પછી ધીરું ધોરણ ઘટાડ્યું હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે ચાર વર ગયા ઇન્ટરમાં પછી દેવ માથે આવી ગયો કે મેટ્રિક પાસ ને કરો તપાસ મેટ્રિક પાસ નો મેળ ન ખાધો અત્યારે છે અને હવે એમ કે છે કે કન્યાને જ્ઞાન હું આપીશ કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ પણ મને ડાળે વરગાડો ઉગ્ર સ્વભાવ થઈ ગયો લગ્નના ઢોલ નથી સાંભળી શકતો શેરીમાં કોકની આ લગ્ન હોય ઢોલ મંડે વાગવા ઢીરું બાજવા દોડે ઓલા કે અમારી લગન છે ઢોલ બીજી શેરીમાં તારા દખે ગામમાં જાગરણ હોય તે બારગામ પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે અને આ મેં વાત કરીને વિઠ્ઠલની વાત કરીને આ વાત હું બને ત્યાં સુધી કરતો નથી પણ હવે આ તો હાવ ઘરનો ડાયરો સમજીને પેટ છૂટી વાત કરી દઉં પડદા નહીં જબ કોઈ ખુદા છે બંદો છે પડદા ઘરના ક્યાં હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા કન્યા જોવા તો જવું પડે હું ગયેલો ત્રણ ચાર મોરબીઓ મીંડિયા પ્રશ્ન પૂછવાનું એટલા સારા જવાબ મીડિયા આપવા મને એમ કે ઘર બંધાય મારો કોઈ બડ ઇરાદો નહીં પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડે મને કે વડીલ વાત તમારી મુદ્દાની પણ મૂર્તિઓ જોયા પછી ખબર પડે ત્યારે મને ખબર પડે કે મને વડીલ સમજે છે એટલે આના વાતો ગામે ગામ હું યુવાનોને એટલે કહેતો ફરો છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો આપણી લાયકા ધારે જોતું રહેવું મેં ઘણી વાર એસટી સ્ટેશન પહોંચ્યો ને લક્ઝરી બધી ઉપડી જાય અને હાડી હોટવાઈ જાય અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એવું ન કરું અને જો બધાના અનુભવ છે કે પરિણામ પછી શરૂઆતના વર્ષો રહ્યા ને એ જિંદગીના સારામાં સારા વર્ષો બેય માણસ હું ઉત્સાહમાં ને ઉમંગમાં હોય ને ઓલા શોટ બોટ ચીવડાવી હોય ને હાથ ગણાના પૈસા આવ્યા હોય ને ભેટ સોગાદો મળી હોય ને બધી અને બેય માણા બજારમાં હાલ્યા જાય ને પટની ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણી નાખે ને કોઈનો કલર વખાણે ત્યાં તો બે ખરીદીને ઘરે આવી ગયો બોલો અને પત્ની એમ કે આ નેકલેસ મને ગયું પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપડ એમાં જો પત્ની એમ કહી દે કે અહીં કેટલી બધી ગરમી થાય છે ત્યાં તો માઉન્ટ આબુની ટિકિટો આવી ગઈ પ્રિય આપણે કાલે આબુ જવાનું અહીં કેટલી બધી ગરમી થાય છે લોકો કઈ રીતે જીવે છે એ તો સમજતો નથી એટલે આપડી પેઢીઓ તડકા ખાઈ ને મરી ગયા અમદાવાદ તો હું ત્રણજીમાં બધું ભૂલી ગયો પણ ઉપડે માઉન્ટ આબુ આબુ રોડ રેલવે સ્ટેશન ઉપર ઉતરો ને તો માઉન્ટની બસો ખાલી પડી હોય પણ આ તાજા પડનેલા તો બસ ફસની હામું ન જોયું આમ વળી ખિસ્સામાં થાય કોઈ ટેક્સી ડેકી મેં સામાન દઉં બે જણા વાયલી સીટમાં ગોઠવાઈ જાય ને એટલે રોડ માથે થઈને નખી લેકને કાંઠે ટેક્સી ઊભી રહે ને માઉન્ટ હોટલનો સ્પેશિયલ રૂમ બુક થઈ જાય સરસામાન મૂકી જાય આબુમાં જોયા જેવું કેટલું છે અચળગઢ છે ઓરિયા છે પોલો પેવેલિયન છે વશિષ્ઠ આશ્રમ છે જગવિખ્યાત દેલવાડાના દેરા પણ આમને સમય હોય તો જાય ને વાતું વાતું વાતો આ પરિણામ પછી શું પુરુષોના હૈયા ઉગડી જાય અમારી ક્રિકેટ ટીમનો હું કેપ્ટન હતો બારમાં ખેલાડી તરીકે લઈ ગયા હોય ક્યાંક એકાદો માંડો પડે તો આને ઊભો રખાય અને અમે જુલિયસ સીઝર ભાઈ ગયો ને ત્યારે હું જુલિયસ સીઝર થતો એ ભાલો લઈને ઊભો હોય ક્યાંક ખૂણામાં પણ આને તો હાંભલ્યા વગર છૂટકો નહીં અને આવી વાતો હાલે હા જુદી પાંચ વાગે એક જાહેર જનતાને દર્શન દેવા નીકળ્યા હોય ને એ માઉન્ટ દેલવાડાના રોડ ઉપર એક આંટો માર બેનો તૈયાર થાય ને ભાઈરે માયલા સુગંધી સાબુથી ને આવ્યો અમારે હમણાં બાથરૂમમાં પડ્યો તો લંબગોળ માણસે કબૂતરનું ચિતરનું એવી સુગંધ આવીને હું તો બે વાર નાહ્યો મારી પત્ની કે કે હા એ કે જ રાખ્યો છે નાવાનો તો લાલ ગોટો નોખો હતો અમારા જમાનામાં છે ને નાવા ધોવાના ભેદભાવ નહોતા અમે જે સાબુથી કપડાં કપડા ધોતા ને એ જ સાબુ અને કેવા એ જમાનામાં હાવ આવતા જેટલા લાય નાય ને એ લાલ ગુમ થઈ જતા કારણ કે એમાં ફીણ સિવાય બધું નીકળતું બેનો સોગંધી હાબુથી લઈને પછી લેપટોક એલેમાઈન લગાડે ને એ વળી હુકી જાય એટલે યાર્ડલીનો જસ્ટમિન ફ્લેવરનો પાવડર ઓલી આઈબ્રો પેન્સિલથી આંખો અળી કરીને ખૂણા બહાર કાઢી નાખે શામુકા અને ઇન્ટીમેટની ભબક આવતી હોય ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા સેન સાંચ્યા હોય બે જ માણસ હાલ્યા જતા હોય પણ આપણને એમ થાય કે આખો બગીચો હાલ્યો જાય અને માઉન્ટ દિલવાડાના રોડ ઉપર એક કાંટો ખાલી ભાડે ને એમાં તો જુવાનું ઊભો રહી ગયો પ્રે ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો તારો કોમળ પગ કદાચ કાંટા પર આવે અને તારા પગને કંઈ થાય તો આ દુનિયામાં મારું કોણ ગળગળો થઈ જાય આંખમાં જળદેલી તારા ગણાતા દુનિયામાં આના પહેલાંય હતા તો હું અહીં ઊભી રહી ગયો એમ કરીને એક કાંટો ક્યાંય છેટો નાખી હવે આ ના પત્નીઓ પાંચ વરસના વાણા વાઈ જાય અને એમાં પત્ની એમ કે આવશે આબુ જાય ત્યાં તો આવડું વરસગું ભરા શું છે આબુ કાંઈ ગરમી નથી થતી તે આપણને એકને થાય છે આ બધાને નથી થતી પાંચ વર્ષે આટલો ફેર પડે પણ બાટતા બાટતા જાય તો ખરા વળી માઉન્ટથી દેળવાનો રસ્તો આવે એટલે એ કાંટો જોય ત્યારે શું કે જો અહીંયા કાંટો છે તને હાલવાનું ભાન નથી જરા કામથી હાલજીએ અને એમાં એ બાર વરસ વીતી જાય પછી તો આબુ જવું છે નથી જવું જવું બાટતા બાટતા બે ગાડીમાં ભાતાના ડબ્બાને બધું નાખ્યું હોય ને એમ આ નહીં ખૂણામાં નાખ્યો હોય કારણ કે બિલ બધા એને ચોકવવાના હોય પહેલી વખતે જે કપલ માઉન્ટ હોટેલમાં રહ્યું હોય ત્રીજી વાર જૈન દિગંબર ધર્મશાળાના એટલા રૂમમાં રોકાયા પાટલું તંબુર અને ગલેફ જેવા થઈ ગયા હોય કોટના બટન ઉખડી ગયા હોય ઢસ્યા ઢસ્યા ગાયલા ને બાર વર્ષે પાછો કાંટો બાળે એટલે શું કે જોયા કાંટો પડ્યો તને હાલવાનું ભાન નથી મને ખબર તું પગ મૂકીશ તારા પગને કંઈ થાય તો તું રોકાજે મારે રજા નથી આ તને કહી દેજો પણ આટલી પ્રસ્તાવના પછી વાત કહેવાની એટલી જ છે કે પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય એના અંત સુધી જળવાઈ રહેવું જોઈએ જીવનના અંત સુધી અને એના માટે જરૂરી શું છે કે એકાબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી લે આપણે મિત્ર તરીકે કોઈને સ્વીકારી છે ત્યારે ગુણ અવગુણ સહી સ્વીકારી મિત્ર એસા કહી દઈએ જેસે સિરકો બાલ કાટ કાટ કે કાટીએ ફિર ભી તજાને ખાલ એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ તો પતિ પત્ની એકાબીજાનો સ્વીકાર કરી લે તો કોઈ સમસ્યા નથી રહેતી એક પત્નીએ પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ પતિ કે પણ હું દુઃખી નથી તો કે અત્યારનું નથી કહેતી એટલે તમે ગમે એટલા ભણે ગણેલો વેલ એજ્યુકેટેડ કલ્ચર સિવિલાઇઝ પણ પતિ પત્ની વચ્ચે વાંધા પડે ને ત્યારે પતિને નમતું જોખવામાં અહમ બહુ નડે તમે જોજો ઘણીવાર મનમેળ થતા થતાં એટલો સમય વીતી જાય કે સાજણ ભાવની ભૂલ ભૂલાવણી તમે ને છોડ્યું ગગન તમારું અમે અમારી ધરતી તમે ને જાણી વાત અમારી અમે તમારું મન આ નજર નજરની વચ્ચે ઉગ્યા અગો રહેવાની રહી રહીને રહી રહી રહીને રહી છેવટે વાટ્યું ડાબી જમણી દાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી સાજણ ભાવની બોલ બોલાવણી અને મેળ થતાં થતાં એવું એટલો સમય વીતી જાય કે ઘરની પીળાશ લઈને દીવો જાગતો હશે વાટે ચડેલી રાત જલન થઈ ગઈ હશે જ્યારે તમારી બોલને સ્વીકારશો તમે ત્યારે અમારી લાશ દફન થઈ ચૂકી હશે તો ન ધરા સુધી ને ગગન સુધી ને ઉન્નતિ કે પતન સુધી આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી વાત તો આટલી જ હતી ને અમારે ભાઈદાસ હોલમાં કાર્યક્રમ હતો ને બન્યું એવું પતિ પત્ની વચ્ચે ડિવોર્સનો કેસ હાલે કોર્ટમાં ને કાર્યક્રમમાં બે આવેલા પત્ની આમથી આવતી પતિ સામેથી જતો એની સીટ ઉપર જતો પતિને કોઈ ખ્યાલ જ કલ્પના જ નહીં પણ પત્ની સામે આવતી જોયું ને એટલે એ આમ સંકોચય નાયે ગયો પણ એને મનમાં એમ થયું કે જાણી બોજે ને અમે અળગા હેલ્યા તો એ પાલ અડ્યાનો મને વેમ છે સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે આટલા અબોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું મોંઘા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા આપણી એમ કેમ છે અરે દુનિયાની વાત વાતબૂકો માનશો તમે કે હજી આપણી વચ્ચે થોડો પ્રેમ છે અને બીજી વાત આ પુરુષો સ્ત્રીઓને કેમ નથી ઓળખી શકતા અથવા કેમ વાંધા પડે બહેનો છે ને એ હૃદયને અનુલક્ષીને જીવે ભાઈઓ મનને અનુલક્ષીને જીવે અને તમે અનુભવ કરો જીવનમાં મન ભરેલા હોય ને તો હૃદય ખાલી હોય હૃદય ભરેલું હોય તો મન ખાલી હોય આપણા જીવન એવા થયા છે કે રોયે તો ને ગમ હશે તો ખુશી પણ ગામડામાં શહેરમાં ફેર એટલો જ હોય છે કે ગામડાવાળા એમ વિચારે ભેગા થઈને જીવીએ શહેરના માણસો એમ વિચાર કરે કે ભેગું કરીને જીવી એ ભેગું કરવામાં જિંદગી પૂરી થઈ જાય ગામડામાં લાપસી બનાવી હોય તે દેવા આવે વાટકો ભરીને અહીંયા લાપસી બનાવી એ ભાવના મહત્વની છે એમ એટલે બહેનો હૃદયને અનુલક્ષીને જીવે ભાઈઓ મનને અનુલક્ષી જીવે અત્યારે આ બધાને બહુ મજા આવે એનું કારણ એ છે અમારું હૃદય ભરેલું છે એક ભાવના અને માની લો કે એવું બને જીવનમાં વેન યુ આર કન્ફ્યુઝડ એન્ડ અનેબલ ટુ ટેક એની ડિસિઝન ઇન ઇન યુઅર લાઈફ ધેન વોટ યુ શુડ ડૂ ફોલો યોર હાર્ટ યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ હૃદયને અનુસરો એ સમય મન સમસ્યા સર્જે છે નિકાલ હૃદય કરે છે થોટ વિલ નોટ સોલ્વ યોર એની પ્રોબ્લેમ ઇવન વૈજ્ઞાનિકોએ વિચાર કરી કરીને વિચાર બંધ થઈ જાય ને પછી સમજણનો જન્મ થાય અને એમાં સંશોધન થાય જે થતા હોય તો વિશ્વ આખાને ક્રેડિટ અપાવી એવી આ સંસ્થા છે જગત આ પહોંચી ગયા એ સમગ્ર માનવ જાતે ભરેલી એક હલંગ હરંગફાળ છે ને વિશ્વ તમામ સંસ્કૃતિ આખો જગતને એ જ જોતા હતા ટીવી માથે આ જ્યારે પ્રસંગ બન્યો ત્યારે તો આવું કામ કરે છે આ લોકો સારાભાઈ પરિવાર છે ને શિમલામાં રજાઓ ગાળવા ગયેલા તો અહીંયા એને રોકાળવાનું હતું પરિવાર તો બધા પરિવારના સભ્યોના પત્રો આવે પોસ્ટમેન આવીને દઈ જાય ને બધા વાંચે ને તો એમાં એક નાના બાળકનો પત્ર આવ્યો બધાને નવાઈ લાગી તારો પત્ર આવ્યો તો હા એ બાળકનું નામ વિક્રમભાઈ એને શું કર્યું આ બધાને એને એમ થયું કે આ બધાના પત્રો આવે છે તો મારા શું કામ નહીં એને સેક્રેટરી લાવો એક કવર ને ટિકિટો છોડીને કાગળ આપો મને એને એને લખ્યો પોસ્ટ કર્યો પછી આખા પરિવારને ખબર પડી કે આને લખ્યો એક યુવાન અને દક્ષિણ ભારતની વાર્તા તો એને જોયું તો એક બીજો યુવાન ગીતાજી વાંચતા એટલે એને પૂછ્યું કે આ યુગમાં તમે આવું વાંચો છો પાંચ હજાર વર્ષ પુરાણી ખિતાબ હું તો હું તો વૈજ્ઞાનિક ડબ્બે વિચારવાવાળો માણસ છું અને આમાં આ વાંચવા બધું વ્યર્થ છે કે બોલાય બહુ વિનયપૂર્વક કીધું કે આપ શું ગીતાજી વિશે જાણો છો તો કે ના હું એવું કાંઈ વાંચતો જ નથી આમાં પણ થોડી વાર થઈ તા તે ગાડી આવી કમાન્ડો ઉતર્યા એમાંથી બીજી ગાડી આવી એમાંથી ઉતર્યા બીજા આ યુવાનને આમ બહુ સન્માનપૂર્વક લઈ ગયા એટલે આને એમ થયું છે કોઈ મોટા માણસ ઓલા યુવાન ઓલા યુવાન કે તમે શું કરો છો તો કે હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં વૈજ્ઞાનિક છું પછી એને પૂછવા ગયા કે તમે કોણ છો એને એમ થયો બહુ મોટા માણસ છે આ આવી વ્યવસ્થા છે એને જઈને પૂછ્યું તમે કોણ છો કે મારું નામ વિક્રમ સારાભાઈ અને જે આટકો લાગ્યો આ પૂછનાર એપી જે કલામ હતા પછી એને અભ્યાસ શરૂ કર્યો પછી એને જો એને બહુ ઊંડો અભ્યાસ કર્યો પ્રમુખ સ્વામી મહારાજને મળતા અવારનવાર અને એના વિશે એમને પુસ્તક આખું લખ્યું છે પણ આપણી વાતો તરફ વળી ગઈ તો આવી જીવતરની વાતો આમાં વણી લેવી એવો એક ઉદ્દેશ છે અને આ સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર જે રહ્યું ને પિસ્તાલીસ વર્ષથી મારો ઉતારો હતો અત્યારે હું છારોડી છીએ છારોડીમાંથી આવ્યો ગુરુકુળમાંથી કારણ કે રાજ્યપાલશ્રીના વરદ હસ્તે મારા શિષ્ય જગદીશના પુસ્તકનું વિમોચન હતું જગદીશનો આગ્રહ હતો કે સાહેબ તમે કાલ કાર્નિવલમાં કાર્યક્રમ હતો કાંકરિયા કાર્નિવલમાં અમારો કાર્યક્રમ હતો ને બહુ મોટી સંખ્યામાં લોકો હતા એ પતાવીને સમદર્શનના આશ્રમ છે ને ગાંધીનગર સેક્ટર એકમાં ગુરુ મહા છે ત્યાં ત્યાં અમે હું રોકાણું અને સવારમાં સારવાડીમાં પછી રાજ્યપાલશ્રીને મળ્યા મેં એમને યાદ દેવ આચાર્ય દેવવ્રતજીને કે આ અહીંયા જ આપના હાથે મારું સન્માન થયું એટલે એમને યાદ આવી ગયું અહીંયાથી પછી સીધો અહીં આવ્યું આ પટે એટલે પાછું સ્થાન જઈને એક વળી રિસેપ્શનમાં જવાનું એટલે આમ કાર્યરત રહેવું જીવનમાં વાત એટલી જ છે ખરેખર છે ને કામ કરવું હેલું છે આરામ કરવો અવકરો માંડા પડો ને હું રહી દે ડૉક્ટરને જો કેવી દિશા થાય એટલે કાર્યરત રહેવું આઠમી ડિસેમ્બરે છાંસી વરા પૂરા થયા ને ડૉક્ટર તેજસ પટેલ સાહેબ કાંઈ ચેકઅપ કરાવ્યું એવું કે બધું બરાબર છે થાકી જાઓ ત્યાં સુધી કામ કરજો ઓવરસ્ટ્રે ન થવું અને આપણે પ્રોબ્લેમ પ્રોબ્લેમ શબ્દ વાપરી છે ને વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ પ્રોબ્લેમ ધ ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર એનું નામ સમસ્યા એ અંતર જેટલું મોટું એટલી સમસ્યા મોટી અમારા ગામડાવાળાને દુઃખી જ ન કરી શકાય કારણ કે ચોચ પાંચમ છઠ ત્રણે તને મેળે જવું આટલી જ અપેક્ષા તને ધુવાકો મારી દે આપણે તો મારું લંડન જવું છે ભાઈ નો ઉછી ના આપે કોઈ મુંબઈ સુધી બરાબર છે એટલે આ અમેરિકામાં છે ને આ શબ્દ બહુ સાંભળવા મળ્યો કાંઈ કોઈ નો પ્રોબ્લેમ અમે હ્યુસ્ટન ટેમ્પાથી હ્યુસ્ટન આવ્યા તો બધા કલાકારોનો સામાન આવ્યો મારી બેગ જ રહી ગઈ દિનેશભાઈ શુક્લ એટલે યુએસ ઓઇલ કોર્પોરેશનના ચેરમેન એને ત્યાં મારો ઉતારો દિનેશભાઈને કીધું મારી બેગ ખોવાઈ ગઈ મને કે બેગ જ ખોવાઈ ગઈ છે નો પ્રોબ્લેમ હાલો કોન્ટિનેન્ટલ એરલાઇન્સની ઓફિસમાં રહી ગયા એના ચીફ એક્ઝિક્યુટિવને કીધું બેગ ખોવાઈ એને મોટો ચાર્ટ કાઢ્યો મને કે આમાં તમારી બેગ કેવી હતી કયો મારી બેગ જેવું જ ચિત્ર એક હતું બસ આવી જ હતી એને મને લેખિત આપ્યું કાલ જગતભરમાં અમારી જ્યાં જ્યાં એરલાઇન્સ ત્યાં તપાસ કરી તમારી બેગ મેળવી તમારા હ્યુસ્ટનના સરનામે અગિયાર વાગ્યા પહેલાં મળી જાય અને પોણા અગિયાર એનો માલિક માણસ મને કે કરો સહીને લઈ લ્યો બેગ હું તો ખુશ થઈ ગયો ચોકસાઈ કેવી પડે અમારે ઘરમાં ને ઘરમાં ખોવાની હતી એ તણજી નહોતી જડી પણ સ્વામિનારાયણ ગુરુકુળ એ મારો પિસ્તાલીસ વર્ષથી ઉતારો અત્યારે રિનોવેશન આવે છે એટલે સારોડી ઉતરું સંતોની અનન્ય કૃપા છે માધવ પ્રિયદાસજી બાળકૃષ્ણ સ્વામી અને આ હસતા સંતો છે મેં જોજો મોટા ભાગના ગંભીર હોય જેમ ગંભીર હોય એમ ઊંચું પદ એનું એમ માણા માને અને આ આઝાદીના પંચોતેર વડા પછી હવે માણા હસતા થયા છો આ જૂના જમાનામાં હૃદય એક જ કામ કર્યું નો દાંત કાઢ્યા કે ન કોઈને કાઢવા દીધો આ જોવાની આ જરાક ખુશી થાય ને એટલે તરત ક્યાંક શું હિ આ કરો પચાસ આઠ વર્ષે તો રોટા ભાંગતા થઈ જાય ને કોકના હક પણ છોડાવે આવો જમાનો હતો હવે માણસો આ ને હાસ્ય કલાકાર એવા શબ્દો હવે આવ્યા યુરોપમાં તમે જાઓ તો ખડખડાટ હસતા લોકો જોવા મળે હ્યુમર વીટ્સ સટાયર આયરની પેરોડી ફારસ બફૂન કેરી કેચર બ્લેક હ્યુમર એવા અનેક પ્રકારોને એક એક ઉપર વોલ્યુમ મળે તમને પાછું રામાનંદ સાગર રામાયણને ઉતારીને જે સિરિયલ એને એકવાર મને મોહનભાઈ પટેલ એટલે મુંબઈના શેરીફ એ મને મળવા લઈ ગયા રામાનંદ સાગર મને કે આ હાસ્ય કલાકાર મેં કીધું હા એ સેટાયર ક્યાં હોતા એ અમે સમજાયું સેટાયર એટલે કટાક્ષ અને કટાક્ષમાં જો ગણના પાત્ર પાત્ર હોય ને તો બનાડ બનાડસો એક પુલ ઉપરથી આમ જતા હતા હાંકડો પુલ હતો મેં એનો વિરોધી મળ્યો બરાબર વિરોધ કરે એવો એટલે બનાડ શોએ એને કીધું કે પ્લીઝ ગીવ મી ધ વે પ્લીઝ મને રસ્તો આપો એટલે ઓલો કે હું ગધડાને રસ્તો નથી આપતો એટલે શો તરત ખસી ગયા હું આપું છું હા સેટાયું વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાન હતા અને બનાડ શોનું એક નાટક લંડનમાં રજૂ થયું તો બનાડ શો એ બે આમંત્રણ પત્રો મોકલ્યા આરે પાછો પત્ર લખ્યો વાલા ચર્ચિલ બે આમંત્રણ પત્ર મોકલું છું એક આપના માટે અને એક આપના મિત્ર માટે કાઉન્સમાં જો કોઈ હોય તો હા એ ચર્ચિલ હતો એણે હામો પત્ર લખ્યો હું હમણાં બે ચાર દિવસ ખૂબ જ કામમાં વ્યસ્ત છું સમય કોઈ એમ નથી પણ ત્યાર પછી નાટક જોવાનો પ્રયાસ કરીશ જો ચાલશે તો એક જણો મને કે માણા મગજ વગર કેટલા વરસ જીવી શકે મેં કહે ભાઈ મને ખબર ને તમારી ઉંમર કેટલી તો સેટાયરના પ્રકાર છે હ્યુમર છે વીટ છે થોડીક બુદ્ધિ એમાં વાપરવી પડે એક મર્મ છે એક નર્મ છે પણ આ એક તારક મહેતા મારા મિત્ર હું એ મારે ત્યાં આવી ગયા હું એને ત્યાં મળવા ગયો મુંબઈ અહીંયા અમદાવાદ એના મકાનનું નામ પેરેડાઈઝ હતું ને મહેતા મને કહેતા કે હું તો સ્વર્ગસ્થ જ છું પેરેડાઈઝ હતું ને મકાન અને એની પાસે ઘણા પુસ્તક હતા બધા અંગ્રેજીમાં હતા પણ સારું છે હવે લોકો ખુશ સાથે થયા છે અને બીજી વાત એ છે જ્યારે તમે ખડખડાટ હશો ને ત્યારે વિચાર બંધ થઈ જાય હસો ને વિચાર હું બે કાર્ય ન બને ને વિચાર બંધ થઈ જાય તો પછી મન ક્યાંથી હોય મન ન હોય તો અહમે ન હોય ને આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ વાક્યમાં વચ્ચે હોય તો નાનો ન હોય કારણ કે હું છું એના માટે મીંડું મીંડું ન હોય આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ એક જ વાત છે કે આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને અગર હે શોખ મેને કા તો હરદમ લો લગાતા જા જલાકર ખુદ નુમાઈ કહો તન પર લગાતા જા અમારે અહીંયા દેશી ભાષામાં વૃદ્ધાવસ્થા નથી કે અવસ્થા આંબી ગયું હવે અવસ્થા ક્યારે આંબી જાય તમે ગતિમાં હોય અવસ્થા ગતિમાં હોય તમારી ગતિ જે મંદ પડશે દી અવસ્થા આંબી જાય લગભગ સિત્તેર વર્ષથી તો હું હાયલાયલ કરું છું અમારા ગામમાં હાઈસ્કૂલથી ખોડિયારોધીનો રસ્તો છે એના ઉપર હું પાંત્રી વર આવેલું એટલે અમારી મ્યુનિસિપાલિટી અને શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપી દીધું અને સાંજે ફરવા જાઉં ઇવનિંગ વોકમાં હવે અહીંયા સાંજે પ્રોગ્રામ હોય ને ત્યારે તો અમારે તૈયાર થઈને જવાનું હોય એટલે પછી હવારમાં નીકળી પડું મોર્નિંગ વોકમાં અને હવે એ હેલ્થ કોન્સિયસ થઈ ગયા છે માણસો ફરવા જાય છે બહુ ફરે સવાર પડ્યું નથી નીકળી પડે એટલે પછી હું અહીંયા હવારમાં નીકળું ફરવાનું એ ગુરુકુળના હવાના પરમાં લેંગા માસે જબો પહેરીને હું થયો હાલતો અને ફેડરિક નીટસે જર્મન ફિલસુપ ફેડ્રિક નીટસેને કોઈએ પૂછ્યું હસો છે શું કામ તો કે રોઈ ન પડવું એટલા માટે વીતની વાત છે તો ફેડરિક નીટ્સે એમ કહેતા કે ઉત્તમ પ્રકારના સારા વિચાર માણસ જ્યારે હાલતો હોય ને ત્યારે આવે તમે જોજો દુઃખી માણસો હાલે બહુ ટેન્શનમાં તો ક્યારે ઊભા થઈને માણસો આંટા મારવા તમને ખબર નહીં રહે કુદરતની પ્રક્રિયા છે અને ગરીબ ઘરની દીકરી હોય ને એના બેડા બહુ ઉજળા હોય કારણ કે વિચારમાં ને વિચારમાં રાખ નાખ્યા કરીને ઉચકા જ કરે ઉચકા કરે ખબર ન હોય કેટલી વાર ઉંચક્યો એ બેડા જગારા મારતા હોય હું વિચારમાં હેલો જ આતો હતો કે બાર કપ બાંધ શકીએ આગે બટને વાલું કહું विपदा कब रोक सकी है पथ पर चलने वालों को वो सर फिरी हवा से संभलना पड़ा मुझे मैं आखिरी चिराग था जलना पड़ा मुझे <laughs> ले हूँ मार विचार में आलो जा तो एम एक अमदावादी काका वहाँ आओ जाडू चढ़ी हो पर चढ़ी पहले जो <laughs> चढ़ी ने बनिया सफेद बूट मोजा खप खप करता काका आए का બારમા વાય તેરમું આવે એમ કાકી હારે ને હારે વાય છે મને ભટકાણા બોલ હું આમ હેલો તો પાછળથી ભટકાણા મેં ને આમ જોયું તો મને કઈ ધ્યાન રાખતા હોતો હું સમજી ગયો આની સંઘર્ષ ન થાય લગાડી દાતો આપણને પણ કાકીએ કીધું તમારા કાકાને બોલ્યા હમ જોશો નહીં આગલા બે હારે ભટકાણા પડી ગયા તમે ઊભા તો રહીએ ક્યાં કે જવા હાલો આગળ હું આવી એક સાયકલ વાળો સીધો સીધો મને ભટકાણો મને હેઠે પાડી દીધો એ પાછા ઉપર દાંત મંડ્યો કાઢવા મને કે ભાગશાળી છો ને શેના ભાગશાળી અરે કે હું કાયમ ખટારો લઈને નીકળું છું આ સાયકલ લઈને કે આજે જ નીકળ્યો મેં કીધું દિવસ નથી સારો હોઈ ગયો જાને વિદ્યા ધનરું યશ કો લાભને હોય વિદુર કહે ધૃતરાષ્ટ્રકો રાષ્ટ્રકો વંધ્યકાલ હે સોય આખા દિવસમાં તમને ધન મળવું જોઈએ કાં વિદ્યા મળવી જોઈએ કાં યશ મળવું જોઈએ આમાંનું કાંઈ ન મળે તો આ વિદુર વાણી છે વિદુર કહે ધ્રુત રાષ્ટ્રકો વંધકાલ હે સોય ત્યાંથી હું આગળ ગયો તો એક ભિક્ષુ કે આમ સલામ ભરી મને એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી કારણ કે ઇંગ્લેન્ડ એક ભિક્ષુક શેઠને કે શેઠ કાંઈક આપો તો શેઠ કે આ આપે એવું કોઈ માણા નથી બોલો કે તમે થોડીક વાર માણા થઈ જાઓ એટલે એને સલામ ભરી તો મેં એને સામે સલામ ભરી ઇંગ્લેન્ડના એમ્પર બકિંગ બકિંગહામ પેલેસ બહાર એકવાર મોર્નિંગ વોકમાં નીકળ્યા એક ભિક્ષુકે સમ્રાટને આમ સલામ ભરી સમ્રાટે ભિક્ષુકને સલામ ભરી એટલે મને સેક્રેટરીને ગયું નહીં કે નામદાર એ તો ભીખારી છે એ સલામ ભરે આપને જરૂર નહીં એટલે સમ્રાટે કીધું કે મારા રાષ્ટ્રના એક ભિક્ષુક કરતા સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું એ મને યાદ આવ્યું એટલે મેં સલામ બની મને કે મને કે સાહેબ એક અડધી ચા પાવ ધડતી ધડતીને અડધીનો ઓર્ડર આપ્યો એ કે એ વિવેકી હતો ભિક્ષુક મને કે તમે હારે પીવો ને મારા આટલો ઓર્ડર આપ્યો એમાં ગરમ ગાંઠિયા બનતા હતા ઠેકાણે ભિક્ષુકને એમ બને મેં કીધું એમ કરો હારે નાસ્તો કરો ત્યાં તો એની આંખમાં જળ આવી ગયા કે માનવતા મરી નથી ફરવા રહી આવા દાતા હજી છે દુનિયામાં મને થયો કે કહા લંકાપતિ લે ગયો કહા કરણ ગયો ખોઈ જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ સો ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો પચાસ ગ્રામ ભિક્ષુકને લીધા પચાસ ગ્રામ મેં લીધા હારે ચા પીધી ગાંઠિયા ખાતા ચા પીધી પછી મુશ્કેલી શરૂ થઈ જભાના ખિસ્સામાં હાથ નાખ્યો એક કઈ પૈસો મળે મને કે આના ખિસ્સા આની કોર જો નોટબોટ રહી ગઈ હોય તો લે ચારે ચાર ખિસ્સામાં એક પણ પૈસો નો મને આમ ચિંતાનો પાર ન રહ્યો ભારે કરી એમ કોક ઓળખી તો અહીંથી નીકળે ને તો આપણે આબરું રહી જાય પણ તમે જોજો પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા અને ખરેખર ભૂખ લાગી હતી હા મેં આમ નથી હોતા ઈજન દઈને વિસરી ગયા અમને અમારા સૌ જો હાથમાં ને હાથમાં પાતળ થૂંકાઈ ગયા કોઈ ઓળખી તો અહીંયાથી નીકળ્યો નહીં મેં જબ્બો પહેર્યો તો મને ખબર હતી હો કાંઈ ખિસ્સું નથી તોય મેં તો ત્રણ વાર આમ આમ કર્યું ભીખારી બધું સમજી ગયો મને કે રવા દો મસોમાં ખોટા હું પૈસા ચૂકવી દઉં છું અને એ હવારમાં આઠ દસ મંદિર ફરી આવેલો મૂડી કાઢે એમ પરચોરણ કાઢ્યું ને અને અમારા ચાના ગાંઠિયાના પૈસા એને ચૂક્યા તાતાલી કરવા હું ગયો હતો પણ મને દુઃખ બહુ થયું મેં કીધું હા ભિક્ષુક આપણા પૈસા ચૂકવે તરત રિક્ષા મેં મંગાવીને ભિક્ષુકને કીધું બે જાઓ અમારી સાથે અને આ તમે જે કંઈ ખર્ચ કર્યો ને એ બધું હું તમને આપી દઈશ ઉપરથી કીધું દસ રૂપિયા આપીશ પણ એ વિચાર કરીને મને કે ચામાં ગાંઠિયામાં પાડ્યો હવે રિક્ષામાં રવા દો ચામાં ગાંઠિયામાં પાડ્યો હવે રિક્ષામાં રવા દો મેં કીધું ભલે મને થોડોક તો વિશ્વાસ હોય હું ગમે એમ તો કલાકાર છું મને કે કલાકાર રહેશો ને કે ભિખારી પાંચ કોઈ પૈસો ન કઢાવ્યો તો એટલે આવા અનુભવ થાય ધ life ઓફ an આર્ટિસ્ટ is just like ધ કેન્ડલ બર્નિંગ એટ both ધી એન્ડ્સ નો વન કેન સ્ટોપ ઇટ વન કેન સી ઓનલી how નાઇસલી does ઇટ burn. કલાકારનું જીવન છે અને અમે વાતચીત થયા પ્રમાણે એવું નક્કી કર્યું હતું કે એક સીટિંગ પૂરું થાય ત્યારે થોડોક ગેપ રાખવું આમાં શું છે કોઈને જાવું હોય તો સંકોચમાં બેહી ન એટલા માટે આપણે અહીં થોડોક ગેપ છે અને પછી તમે પાછા આવશો તો હું તો અહીં નહીં શું છું આમ તો જુદી જુદી એટલી ફરમાઈશો આવી છે કે બેટનથી રોકાઈ જવું પડે પણ હવે મારી રીતે હું જે મને હું જે એમ બોલે છું બે શોખ મેં રાખ્યા છે મર્યાદાનો સ્તર ઊંચો રાખી અને સહકુટુંબ અરે બહેન માણી એવું હાસ્ય સર્જું અને વગર પૈસે જોવાય એટલા દેશ જોવા એટલે અઢાર વિદેશ યાત્રાઓ કરી છે મેં અને એમાં જોવાય એટલા દેશ જોવા જોઈ નાખ્યા અમેરિકા ચાર વાર ગયો છું ઇંગ્લેન્ડ ચાર વાર કેનેડા બે વાર મસ્કત ઓમાન ત્રણ વાર અને દુબઈ સાત વાર જવાનું છે હમણાં પંદર જુલાઈએ જ અમારો કાર્યક્રમ હતો આઈકોન એવોર્ડ મુંબઈ સમાચારને બસો બે વરા પૂરા દસ મહાનુભાવોનું સન્માન રાખ્યું હતું દુબઈ અને દુબઈમાં આવો જ છે ગુજરાતી સમાજ દર વર્ષે બોલાવે બાકી મશ્કત દુબઈ અબુધાબી શારજા જીદા મકા મદીના બહેરીનને કુવૈત એમ આ બધા દેશો ફરવાનું સદભાગ્ય મળ્યું મેં જોયું કે ભાઈ આપણા પૈસા બહુ તો મુંબઈ જઈ શકાય પણ પરદેશ તો એ બોલાવે તો જઈ શકાય એટલે સૌ પહેલાં ઓગણીસો ને એસી ઓગણીસો એસીના નવેમ્બર મહિનામાં મને બેલ્જીયમના એન્ટોર્પ શહેરનું આમંત્રણ મળ્યું અને હું એટલો બધો રાજી થઈ ગયો ગામમાં જેટલા ઓળખતા હતા એને મેં સમાચાર આપ્યા નહોતા ઓળખતા એને ઓળખાણ કાઢીને આપ્યા મને એન્ટવર્પનું આમંત્રણ મળ્યું છે અમારે અહીંયા ડાયાભાઈની એક દુકાન કાપડની એની પાસે ગયો મેં કીધું એન્ટવર્પનું આમંત્રણ મળ્યું છે દેશનું ગૌરવ તમારા હાથમાં છે મને કે જે હોય એ તો શોટનું એક ગરમ કાપડ આપો પૈસા આવીને સમજી લઈશું કારણ કે પરદેશ જવું એટલે ભાષા જવું પડે આપણા ઉપરથી આપણા દેશની કિંમત આંખે હવે પાછો નાઇટ શૂટ હોય છેવડાયો અમારે અહીંયા નાઇટ શૂટ એટલે લીંટાવાળો લહેંગો હોય એમ અને એની લોગડાનો માણસે બુસ્કોટ હોય એમ આમ લીંટો લીંટો મળી જવો જોઈ બંને એટલે આવી તૈયારી કરી અને કોઈ દી પરદેશ નહોતા ગયા એને ઠંડીની વાતો કરીને એવા ભડકાવ્યા એવા ભડકાયેલા ભોલી કરી મુંબઈ થી ગરમ પહેરીને બેઠા પેન્ટ ને શર્ટ ને અંદર સ્વેટર ને ઉપર કોટ ને વાજરા ટોપીઓ પહેરી ક્યાંયથી નો ઘૂસી જાય પગના મોજા તો હતા પણ છસો રૂપિયાના હાથના મોજા પોપટીયા રંગના અમારા તને મેળા મળ્યા આવું બધું વિમાનમાં દાખલ તો ત્યાં પણ ભૂંડા બહુ ગયો બધા આવી જ રીતે આવેલા જોઈ રહ્યો માણા નાટકમાં જેમ વિદુષક આવે ને મને એ થયો ખાલી તો થઈ ગરમી એવી થઈ કે મને એમ થયું કે ત્યાં ઠંડીમાં નહીં મરી પણ અમારી જગ્યા ગોતીને બેઠા ડાયાભાઈ તબલા આર્ટિસ્ટ હું અને કિરીટ વ્યાસ આમાં રાજકોટના હશે તો ઓળખતા કિરીટભાઈ બહુ સારા કલાકાર ને વધુમાં વધુ કાર્યક્રમ અમે હારે આપ્યા ડાયાભાઈ હું કિરીટભાઈ જાતા દુબઈ તે એમાં ગોઠવાના સીટોમાં એ બધી સૂચના મંડી આવવા યોર એટેન્શન પ્લીઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન ફાસન યોર સીટ બેલ્ટ ડાયાભાઈ મને કા શું કહે છે મેં કીધું પટ્ટા બાંધી લ્યો એમ કહે છે એમાં એટલો બધો ગંભીર થઈ ગયો અરે પટ્ટા બાંધવાનું કહે છે કીધું એ કે પણ મેં લહેંઘો પહેર્યો આ વિમાનના પટ્ટાનું કે મારે એવો ગોટાળો થયો ફાસનજી સીટ બેટલા એક છેડો હનિકોરનો એવો એક યુરોપિયન બાપા બેઠા તેનો અનિકોરના હાથમાં આવી ગયો મેં આમ કર્યું તો એ પડ્યા મારી ઉપર ને એવા ખીજાણા એવા પછી સોરી સોરી કરીને માંડ એને શાંત પડ્યા પછી તો નક્કી કર્યું હવે કોઈ જાતની મૂર્ખાઈ નથી કરવી બધું પછી એક જોયું કે વિમાનમાં ભાઈ બધા બહુ સારા ભાઈ આપણું હાથ પેઢીનું હગવો એમ હસીને વાત કરે ઘડી ચોકલેટ લઈ આવે ને પીપરમેટ લઈ આવે ને નાસ્તા લઈ આવે ને અમને એમ કે ક્યાં હાથ પાછા ઠેલવા જે આવે એ મંડી પડેલા ખાવા ને એમાં વળી એક અસ્તેષ આવીને મને કે ડૂ યુ વોન્ટ ટુ હિયર ધ મ્યુઝિક તો મને એમ થયું આમ બગાડશે ક્યાંક તો સાંભળશું આટલો બધો આગ્રહ કરે મેં કીધું યસ એને એવળું સાધન આપ્યું સાંભળવાનું ડૉક્ટરનું સ્ટેટસ કહેપો એવું હતું નાનકડું એમાં મને સમજણ ન પડી એટલે એની મેં ના પાડ્યું એ મ્યુઝિક સાંભળવાનું કહેતો આ પાડું સાધન આપે ના પાડું એટલે એ દાંત કાઢે બીજા પેસેન્જરે હસવા મૂક્યા મને એમ થયું ક્યાંક ગોટાળો થાય છે એમ પછી બીજાને આમ કાનમાં ભરાવીને ઓલામાં નગાડીને આમ આમ ફેરવે તો સાંભળી હાઇ એવું મેં કર્યું પછી હું એ મફત સમજ્યો તો એના બદલે એના પૈસા દેવા પડ્યા એમાં જેવું બન્યો જેવું મેં કીધું ખાતરમાંથી દેવું હોય એમ અને પછી તો નક્કી જ કર્યું મેં કોઈ પણ જાતની મૂર્ખાઈ તો કરવી જ નથી પણ તોય બનાવી એક બન્યો એક મેડમને ઉપલ્યા ખાનામાંથી કંઈક વસ્તુ કાઢવી એ મસા બહુ પણ એનાથી ખાનું ન ખોલ્યું એટલે ઓશિયાળા માટે મારી હામું જોયું મને રિક્વેસ્ટ કરી એવું નહોતું પણ મારી હામું જોયું એમાં મને ઉજમ ચડ્યો કે આપણે બને એટલા બીજાને ઉપયોગી થવું હું ઊભો તો થયો પણ એ ભૂલી ગયો પટો બાંધ્યો છે પાછો હતો એમને ગોઠવી ગયું મેં કહ્યું હવે ખાનું ખુલે કે ન ખુલે આપણે અહીંથી હળવું નથી અને કાંચન જંગા અમારું વિમાન પછી હું એકલો નહોતો અનોપ જાલોટા સોનાલીબેન ભારતીબેન કુંચાલા સૈયદભાઈના આર્ટ તબલા આર્ટિસ્ટ મનોભાઈ ગઢવી અને હું આટલા અમે કલાકારો હતા અમારો પંદર દિવસનું અહીંયા રોકાણ પેકેજ જ હતું એવું અને ગોઠવાણા અમે તો સીટોમાં ને અમારી ફ્લાઇટ શરૂ થઈ એટલે મુંબઈથી એથેન્સ એથેન્સથી જીનીવા જીનિવાથી જ્યુરી જ્યુરીથી ફ્રેન્કફોર્ટ ફ્રેન્કફોર્ટથી બ્રસેલ્સ અને બ્રસેલ્સથી મોટર રસ્તે અમને એન્ટ્રોલ લઈ ગયા એક એક આર્ટિસ્ટને એક એક રૂમ આપી દીધો યુરો ક્રેસ્ટ નામની ફાઇવ સ્ટાર હોટલ મેં તો ફાઇવ સ્ટાર હોટેલ જ તેની પહેલી વાર જોયો મારા રૂમમાં દાખલ થયો તો બે બેડ કલર ટીવી ફોન અને મોટું ઓરડા જેવું ટોયલેટ એક મને પહેલાં એમ થયું વાંચવાનો રૂમ છે સાપાન મેગેઝિન એવું પડ્યું હતું ચિંતન કરવું એ આવતા રહેતા છે પણ તો ગામ ક્લોઝેટ બનાવે છે છે તો લેટ્રિનનું પણ એકલા રહેવાનું એમ અને માણસ છે ને એકાંતમાં રહી નહીં શકે એમ તો ઇંગ્લિશમાં લોનલીનેસ અલોનલેસ એમ બે શબ્દો એક સ્વેચ્છાએ સ્વીકારેલું એકાંત એ યોગીઓ સ્વીકારે હિમાલયમાં અમારા ગિરનારની ગુફાઓમાં એકલા રહેતા હોય ને પણ એ સ્વેચ્છાએ સ્વીકારેલું એક આવી પડેલું ને મારા એકાંત એક એકતાનું કારણ શું છે જાતનો સંગ કરવો પડે તમે મલક આખાનો સંગ કરી શકો જાતનો ન કરી શકો કારણ કે માણસો આપણા વિશે ગમે એ ધારતા હોય પણ આપણને ખબર છે આપણે કેમ છીએ એટલે કબીર સાહેબે કીધું છે કે બોરા દેખન મેં ગયો બોરા ને મીડિયા કોઈ જો દેખું દિલ ખોજ કે મુજસે બોરા ન કોઈ એટલે અનોપ જોટાના તબલા આર્ટિસ્ટ નો રૂમ કેન્સલ કરાયો મેં કીધું અહીંયા હુઈ રહી જાય પણ મને એમ થાય કોક છે એને નાઇટ શૂટ છેવડાવેલો અમે દિનાય પહેરી રાખતો એમાં લાંબા થઈને હુતેલા ને એક આવ્યો યુરોપિયન ફેલમ મને કે ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ વુડ યુ લાઈક ટી ઓર કોફી ચા પીશો કોફી તે દી અમને એવું માણા બધા કોફી પીવે એમ નબળા હબળા હોય ચા તાણે અહીંયા કોઈ બી પીતા નથી કોફી પણ અહીંયા જરાક આપણો માભો રહે એ હા ટુ કોફીનો ઓર્ડર આપ્યો અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં ચાર મહેમાન આવે ને એટલે ઘરદણી પૂછે કે ચા પીશો કોફી તાણી જણા તો કે ભાઈ અમે તો ચા પીશું એકાદ વળી ઠરડીને હું કોફી પીવું એટલે દૂધ બધું એ તાણી જાય પછી વાયંદાની ચા ફરે આમ એક દીમા એટલે કોફીનો ઓર્ડર આપ્યો અમે ત્યાં થોડી વારથી તો બીજું આવ્યું પણ બ્લુ શૂટ પહેરેલો મોસમના ટમેટા જેવા ગાળ ને વાળ ને આવ્યો કડાક કડાક કરતો અમે બે જણા ઊભા થઈ ગયા અમને એમથી માલિક આવ્યો આંટો મારવા એને ટ્રે મૂકી ત્યાં ખબર પડી કે ગઈ વેટર છે કીધા પણ ઓલી એકસો ને નેવું વરની ગુલામી માસેથી ગઈ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની હોડસોમાં સ્થપાણી સત્તરસો સત્તાવનમાં ભારતનો એને અભ્યાસ કર્યો રોબર્ટ ક્લાઈવ ડાયરી લખતો કે આ દેશના અમુક લોકો છે ને એ પગાર આપે અને વફાદાર છે રાષ્ટ્રને નહીં પોલીસનો પગાર આ રોબર્ટ ક્લાઈવની ડાયરી છે અને પોલીસનો પગાર વીસ રૂપિયા પણ સત્યાગ્રહમાંથી લાઠીચાર્જ કરે એને ત્રાસય આપે ને એને બરફની પાટ માટે ઉડાવે ને ફાંસીએ જ દે ક્યાં ઇંગ્લેન્ડથી અહીંયા આવતા ફાંસી દેવા એટલે બીજી નોંધ કલાઇવે એ કરી કે આ દેશના અમુક લોકો છે ને એની એક કિંમત હોય છે એ ચૂકવો એટલે તમારું કામ કરતા થઈ જાય સત્તરસો સત્તાવનની વાત કરું છું બે લાખ છત્રીસ હજાર પાઉન્ડની જ આપી મીર જાફરને નવાબ સિરાજુ દૌલાનો હગો મામો છ હજારનું લશ્કર લઈને ક્લાઈવ આવ્યો આઠ હજારનું લશ્કર લઈને સિરાજો દૌલ આવ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ખેદાન મેદાન કરી નાખ્યું તો બધા કરપ્ટેડ રૂશ્વતખોર હતા લડાઈ શરૂ થઈ તો ક્લાઈવે ભળી ગયા પાછી ક્લાઈવે નોંધ કરી એક એક કાંકરો માર્યો હતો એ મરી જાત એટલા જ અંગ્રેજ હતા ખોબીની વાત એ છે કે આ દેશે શરણાગતિ સ્વીકાર સ્વીકારી તો આ બધી આજે અસ્તિત્વ ધરાવે સત્તરસો સત્તાવન થી અઢારસો સત્તાવન શાસન કર્યું ઈન્ડિયામાં એ ઈસ્ટ ઇન્ડિયા કંપની આજે છે ને સંદીપ મહેતા નામના પાલનપુરના યુવાને ખરીદી લીધી બોલો હા એનું સંચાલન એક યુવાન કરે છે ગુજરાતી યુવાન પણ આપણે એ પછી સત્તરસો સત્તાવન અઢારસો સત્તાવનથી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ભારતમાં વહીવટ સંભાળ્યો મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી શરૂ થયું અને નેવ વરા પાર્લામેન્ટે કર્યું શાસન પણ ગમે એમ તો એ પાછો લોકશાહી દેશ હતો અને નવરો દાદાભાઈ નવરોજી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના સભ્ય હતા એટલે આ હિત જોનારો એક વર્ગ હતો ખરો એમ પણ આપણે તો આ નેવ એક નેવ વર્ષની ગુલામી ગઈ છે ને હજી આપણે એમ જ માની છે કે આવડા તો સાહેબ જ હોય પણ એ વેઇટરને અમારી બહુ અસર થઈ કે ઈન્ડિયાના લોકો કેટલા વિવેકી એમ વેઇટરને ઉભા છે ને સન્માન આપે એટલે એ એ તો ગળગડો થઈ ગયો થેન્ક્સ અલોટ થેન્ક સલોટ કરતો પાછા પગે ગયો અને અમે બે જણાએ કોફી નું ટમલર આવ્યું હાથમાં એક એક ઘોટડો ને પાછા ઊભા થઈ ગયા એવી કડવી મને વાટીને લાવ્યા આ તે કડું કડી હતું પાવા એવા આ કોફી પીવે એના બદલે કિનાઈ ડોઝ મારા ન પી લે લુઈ ફિશર નામનો એક અમેરિકન પત્રકાર મહાત્મા ગાંધીજીની મુલાકાતે આવેલા ઇન્ડિયામાં જવાહરલાલ નહેરુ એની ભલામણ કરી દીધું ગાંધીજીની ત્યાં સાબરમતી આશ્રમમાં રોકાણો ગાંધીજી બધા આશ્રમવાસીઓ બપોરે જમવા બેઠા આ લુઈ ફિશરે બેઠો બધા ગાંધીજી તો લીમડાની ચટણી વટાવી ને બધાની સાડીમાં પીરસાવ અને બધા આશ્રમવાસીઓ એ ખાતા પાછા લુઈ ફિશરને ખબર નહીં આ શું વાનગી છે એટલે એને ટેસ્ટ કરવા ખાતર આમ જરાક નાખી એને એમ થયું કે આ હાવું કરું આ લોકો ખાય એમ તો નહીં જ ખાઈ શકાય પણ અવિવેક ન થાય એટલે એ ઘરે ખાઈ જવું બધી ચટણી એ ઘરે ખાઈ ગયું એમાં ગાંઠીજીનું ધ્યાન ગયો કે હું નહોતો કહેતો આને ભાવ છે ત્યાં તો કોક આવીને પીરસી હોય ગયો પણ મને એમ થયું કે આવી કડવી કોફી એસીના નવેમ્બરમાં આટલી બુદ્ધિ નહોતી કે વોશ મશીનમાં ઠલવી દીધી હાડ દે પાછા બોલાવી વેઇટરને કે વી વોન્ટ ટુ ચેન્જ અવર ઓર્ડર પ્લીઝ બ્રિંગ ધ ટી ફોર હર્સ ઓલા તો કરોડપતિ હતા અમને બોલાવ્યા હીરાના વેપારી ડાયમંડ એસોસિએશનને બોલાવ્યા હતા પણ એસીમાં આટલી બુદ્ધિ નહોતી બોલું અત્યારે છે એવો કોઈ દાવો નથી પણ એટલું બન્યું છે કે હવે મૂર્ખાઈનો મીડ્યો ખ્યાલ આવો અને માણસને પોતાને પોતાની મૂર્ખાઈનો જે દીધી ખ્યાલ આવે ને તે દીથી બુદ્ધિની શરૂઆત થાય એટલે ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ અજ્ઞાનની ઓળખ એનું નામ જ જ્ઞાન છે એટલે પાછું મને એમય થયું કે આવી પાડની કોફી કંઈ ઢોરી ખાય બે જણા હામે બેઠા અને દર્દી દવા પીવે ને એમ ધીરે ધીરે અમે પીવાની શરૂઆત કરી ઉમદા ભાવના અહીંયામાં રાખી હતી કે નસીરે પીધા મેં અજાણી મેવાડના રાણા આ ઝેર તો પીધા છે જાણી જાણી એમ ધીરે 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 કરતા આખું ટમલ પી ગયા પછી અમે ટ્રેમાં ખાખા ખોળા કર્યા તો દૂધ એ હતું ખાંડ હતી મને એમ જો બડી દેર કી તું સનમ હાથે હાથે જહલ પી ગયે હમ દવા હાથે હાથે પછી તો ખાંડનો ફાંકડો મર્યો દૂધ બધું પી ગયા અને થોડીક વાર હલ્યા આમ તો બાર ભલે નોખું નોખું લીધું પણ અંદર કોફી થઈ જવી જોઈએ અને અમે ઓર્ડર કેન્સલ નતો કર્યો તો બીજે દી પાછી કોફી આવી પણ તે ખાંડ હતી એટલી નાખીને દૂધનું ડબલું ઊંધું બે ત્રણ બીજી નાની ડબ્બી જોઈએ ખાલી કરીને પછી ખબર પડી કે એકમાં માખણ હતું એકમાં તો મધ હતું અમને એમ કે કાંઈ નકામું ન જવા દે એ બધું અડવાડીને પી ગયા આવડાવડા બે ટમલર કોફીના પીધા બીજું તો કાંઈ ન થયું પણ કબજિયાત જે થઈ દેહ ઠામુકો ધરમ બોલી ગયો બધો ઈચ્છાઓ બધી નિર્મળ થઈ ગયો કોઈ હહળાટ નહીં કાંઈ નહીં હોય પહેલે દી તો ન ગણકાર્યું મેં કીધા પરદેશ જાય ને થતું છે આવું બધું પણ બીજે દિન ને ત્રીજે દીથી ચિંતા મંડી શરૂ થવા કારણ કે રોજ હવાના પરમાં ઉઠી આશિયા ભર્યા લેટ્રિનમાં દાખલ થઈ ને બહાર નીકળી ગયો તુલસીદાસજીની સાખીઓ મીડિયા યાદ કરવા કે સકલ પદાર્થ હે જગ માહી ભાગ્યહીન નર પાવત નાહી પછી મને મને વિચાર્યો કે આપણે ક્યાં કઈ મેળવવું આ તો જે છે એનો ત્યાગ કરવો અને ત્યાગમાં આટલી બધી કષ્ટી પણ પછી ખબર પડી કે આ કોફી હળગાવીને એમાં આવું થયું એ મને યાદ આવ્યું હું એટલે જેણે કોફી તો બંધ કરી દીધી અને માખણ શરૂ કર્યું અમારે ગામડામાં ખેડૂતો તો કોહો હોય ને પાણી કાઢવાનું ચામડાનો એનો ઉપયોગ ન કરવો તે ભીંચમાં ટીંગાડી દે સીધો બે ત્રણ મહિના થાય તો ચામડું સુકાઈને કડક થઈ જાય એનો પાછો ઉપયોગ કરવો હોય ને ત્યારે છે એરંડિયું ચોપડે અને એ મેં જોયેલું મને એમ થયું કે આ એર ઇન્ડિયાથી જો આવું કડક ચામડું કોણો પડતું હોય તો આપણે માખણ ખાવ આંતર કોણા પડે પાછા કામે ચડે તો ઈચ્છિત પરિણામ લાવે એમ ચાર દી પરિગ્રહની પીડા અનુભવી અને પાંચમે જે મુક્તિનો આનંદ માણ્યો છે હું તો ડાયરીમાં લાંબા લાંબા વર્ણન લખું છું પહેલી જાન્યુઆરી ઓગણીસો એકાઠ થી મને ડાયરી લખવાની તેવું છે એટલે લાંબા વર્ણન લખું છું પણ તે દીઠ મેં એક જ શબ્દ લખ્યો સુખ પ્રસવ અને એન્ટોર્પની બજારમાં નીકળી પડ્યા ખરીદી માટે હવે અમારે તો બ્રશ ને રિલેટનું સેફ્ટી લેજે એવું લેવાનું હતું પણ ઘડિયાળ જે આ જેવી તેવી છે ને એ અમે અહીં કાઢતા ગયેલા માણા માત્ર સલાહ આપેલી ત્યાંથી લઈજો અમુક તો મને કે રાડો જ લેજો રાડો ત્યાં જેમ મફત દેતા હોય એક સ્ટોરમાં મેં દાખલ થયા એ ઘડિયાળ બહુ જ સરસ હતી મેં સ્ટોરવાળાને પૂછ્યું મેં કીધું ભાઈ આની શું કિંમત છે રૂપિયામાં કન્વર્ટ કરીને કહો એણે મને ઘડિયાળ હાથમાં દઈ દીધું હું તો આમ જોતો તો એમાં એને હિસાબ કરીને મને કે એક લાખ ચાલીસ હજાર હું તો એને આમ જ જોઈ રહ્યો મેં કીધું આ સ્ટોરમાં રહી બધી નથી જોતી ભાઈ મને એમ કે બધી દેવા ઈચ્છે ઓલો કે આ એક જ ઘડિયાળની કિંમત છે એક લાખ ચાલીસ હજાર મેં કીધું આ પહેલા જણે હાટીને મૂકી દો કિંમત સાંભળી નહીં ને હાથ ધરો દે ને ઘડિયાળ ડફ દે વેઠો પડે એનો મોગરો બોગરો તૂટી જાય તો આપણને નોકરીએ રાખી દઉં એટલે મેં કીધું આ આ મૂકી દો હતી અને એન્ટોર્પના સ્ટોરમાં અમે બુદ્ધ ને મહાવીરને બર્તુરીને ગોપીચંદને યાદ કર્યા કે સંપત્તિમાં સુખ હોત તો આમણે એનો ત્યાગ ન કર્યો નથી મળવાની ખુશી સંપત્તિમાં મોજાઓ રડીને કહે છે જગતને ભીતરમાં એ મોતી ભર્યા છે છતાંય સમંદરના કારા જીવન થઈ ગયા શિકાગો હું ગયો ને તો મને એલા લોકો કે એક સોસાયટી જોવા જઈએ આપણે અરે મેં કીધું અમદાવાદમાં કેટલી સોસાયટી સુરેન્દ્રનગરમાં છે રાજકોટમાં આવી નહીં જોયું હોય પછી લઈ ગયા તો ખરેખર એવી સોસાયટી જોઈ નહોતી કોઈ એરોસ્પેસ સોસાયટી જેને પોતાની માલિકીનું વિમાન હોય એના અહીંયા રહીએ બધાને પાછા આપણે ઘરે જોઈએ એમ બંકર પોતપોતાનું વિમાન રાખવાનું અને એક કોમન એરોડ્રોમ અહીં બેઠા બેઠા નક્કી કરે હાલો દિલ્હી જઈને ચાંદની ચોકમાં ચા પાણી પી આવી એને એવું પડે અહીંયા પાછા જઈને આવતા રહીને એવું કામકાજ અમારા કાર્યક્રમમાં એવા લઈને આવ્યા હતા વિમાન તો પૈસાની પાછળ આટલો પાગલ કેમ છે માણસ નથી મળવાની ખુશી સંપત્તિમાં મોજાઓ રડીને કહે છે જગતને ભીતરમાં એ મોતી ભર્યા છે છતાંય સમંદરના કારા જીવન થઈ ગયા એક દાખલો આપ્યો એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી ઇન્સોમેનિયાનો દર્દી બની ગયેલો રોક ફેલરને હતી હો આવી તકલીફ વિવેકાનંદજીએ એનું સમાધાન કર્યું તો ઊંઘ આવે નહીં રાતે આમ ફર્યા કરે એમાં એનું ધ્યાન ગયું તો નીચે દોડમાં એક સૂફી સંત હાથનું આમ ઓછું કરીને ગયા એટલી બધી નવાઈ લાગી કે સોફી સંતને ઉઠાડ્યા અબજો પતિ પછી ને એટલું જ પૂછ્યું કે એસી ગેરી ની તૈય સો એટલે ઓલે તો એટલું જ કીધું કે આપકો ખુદાને બસ સોના દિયા તો અમકો યાર સોના દિયા વાત તો સિર્ફ સોને કી હૈ તો આપતા ક્યા હૈ તો પતા ક્યા ખાક બતલાયે નિશાયા બેનિશા આપણા લગા બેઠે જહા બિસ્તર મકા તો બન ગયા આપણા અશ્વ જેમ દોડીને આફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેશમાં લોહી લોહાણ થાય તો એ માને છે સુખ ઓલી રૂપિયા ભરેલી સૂટ કેશમાં સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં તો અનંત આ દોડનો અંત જ આવે નહીં અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં પ્રમાણસરની સંપત્તિ હોય ને ત્યાં સુધી માણસને એ હાંચવે વધે ને તો માણસ સંપત્તિ હાંચવ તો થઈ જાય મારી પાસે એક સાઠ રૂપિયાની બેગ હતી ને એમાં હું મારા કપડાં મૂકીને ગામથી ભાતું ખાવાનું શરૂ કરી અમદાવાદમાં પૂરું થાય એટલે નીચે નાખીને હોઈ જાય તો ઘસખસાટ એસીમાં મારી સેકન્ડ ક્લાસમાં હોય નીચેથી બસ હવે એમાં મશકટમાં મને એક ચૌદસો રૂપિયાની ડિપ્લોમેટ બેગ ભેટ મળી મેં સામાન ખરીદ્યો ને એની અરે એ બેગ હતી તો એને કીધું નાગરદાસ માનજીની પેટી કોંડલની આ મેં ખરીદી નથી કે અમારા તરફથી ભેટ છે તમને પછી એ લઈને મુંબઈ મીંડો જવાનું હવે તો એ હેઠળ રખાય નહીં એટલે ઓછી કે કે પછી સુરતમાં પાસે જોઈ કેમ કે છે બરાબર છે વડોદરામાં છે મને એમ થયું કોટલો ધંધો આપ પહેલાં સાઠ રૂપિયાની બેગમાં મારા રૂગડા હાંચવાતા હવે હું મંડ્યો બેગ હાંચવવા એટલે નક્કી કર્યું કે પ્રમાણસરની સંપત્તિ એ માણને હાંચવે એથી વધી જાય તો પછી સંપત્તિ હાંચો તો થઈ જાય અને ત્યાર પછી તો મેં કીધું ને મસ્કત દુબઈ અબુધાબીની ઘણા પ્રવાસો કર્યા અને લોસ એન્જલસમાં આવો કાર્યક્રમ છેલ્લે યોજાણો મેં કીધું લિખા કિસ્મતનો પરદેશ વતન કો યાદ ક્યાં કરનાર જ્યાં કોઈ નહીં અપનાવ ફરી યાદ ક્યાં કર્યું સૌરાષ્ટ્રનું મેં કીધું ઘે પડલા હોય ને દોરિયામાં પાણી હલ્યા જતા હોય ને ચાહટિયામાંથી પવન આવતા હોય ને બાજરાના રોટલા રીંગણાના શાક ખાતા હોય ને સાહેબ સૌરાષ્ટ્રમાં તો રોવા માંડ્યા બોલ એને એવી તીવ્રતાથી યાદ આવીને પછી તો મનેય પસ્તાવો થયો કે આ હાટુ ક્યાં આપણને બોલા મેં કીધું તમે અહીં દુબાકા મારો છો અમે અહીંયા હડાડ છીએ તમે એક એક મોટરમાં એક એક જણો જાઓ છો અમે તેતેર જણા બેહી છીએ સંપત્તિ હોય તો સ્વદેશ ભલો નહીતર ભલો પરદેશ પણ પછી એમ થઈ ગયું હાલો ને આપણા મલકમાં આપણા મલકના મોંઘેરા માનવી માયા મેલીને વૈયા જશું મારા માર્ગમાં હાલો ને આપણા મલકમાં બસ હવે નથી લેવું એમ હું આમ નામ ભૂલ્યા કરું તો તમે શરમમાં હા બોલ્યા કરો શું પણ હવે છે એમ કહેતા ક્યાં અટકવું એટલી જો જીવનમાં ખબર હોય ને જીવનમાં દુઃખ ન હોય ક્યાં અટકવું એટલી ખબર હોય તો એટલે હું અટકી જાઉં છું હા બળે